વાપી ટાઉન વિસ્તારમાં મોડી રાત્રે યાદવ અને તિવારી જૂથ વચ્ચે મારામારીની ઘટના બનતા ચકચાર મચી ગઈ હતી. આ જૂથ અથડામણમાં 3 જેટલી મોંઘી કારમાં તોડફોડ કરી ઉત્પાત મચાવ્યો હતો, જ્યારે તે બાદ બંને પક્ષોએ વાપી પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ નોંધાવી હતી. એક સમયે આ મારામારીની ઘટનામાં ફાયરિંગ થયું હોવાની અફવા ઉડતા વાપી વિસ્તારમાં દહેશતનું વાતાવરણ પણ સર્જાયું હતું. વાપી ટાઉન વિસ્તારમાં મોડી રાત્રિએ વાપી નગરપાલિકાના સભ્ય દિલીપ યાદવ અને વાપીમાં શાકભાજીના વેપારી સુભાષ તિવારીના પુત્ર અમિત તિવારી, વાપી જ્યુવેલર્સ એસોસિએશનના પ્રમુખ અમરત સોનીના પુત્ર ભાવિક સોની વચ્ચે કારને ઓવરટેક કરવાના મામલે મારામારી થઈ હતી. મુખ્ય બજારમાં પોલીસ સ્ટેશન નજીક જ આ મારામારી અને પથ્થરમારો થતાં લોકોમાં ચકચાર મચી ગઈ હતી. આ અંગે બંને પક્ષોએ વાપી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ બંને પક્ષોએ એકબીજાની ફરિયાદમાં જેમના નામનો ઉલ્લેખ કર્યો છે તેમાં દીપક યાદવ નગરપાલિકાનો વોર્ડ નંબર 7નો સભ્ય છે, અન્ય ઇસમોમાં એક વોર્ડ નંબર 8નો માજી સભ્ય છે, બીજો નામદા ગ્રામ પંચાયતનો સભ્ય છે. એ જ રીતે અમિત તિવારીના પિતા સુભાષ તિવારી, મુકેશ તિવારી વાપીમાં શાકભાજીના વેપારી છે. ભાવિક સોનીના પિતા અમરત સોની વાપી જ્યુવેલર્સ એસોસિએશનના પ્રમુખ છે. ટૂંકમાં તમામ વાપીમાં નામના ધરાવતા લોકો છે, જેઓની વચ્ચે સર્જાયેલી આ જૂથ અથડામણથી લોકોમાં તમામ પ્રત્યે ફિટકાર વર્ષ્યો છે.